तो हवे शुरुआत करिए समाचारनी। ગુજરાતમાં આગામી મહિને યોજનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના લોકો પાસેથી અભિયાન મેળવીને પોતાનું સંકલ્પપત્ર તૈયાર કરીને જાહેર કરી દીધું છે। આજે ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને સંકલ્પપત્ર જાહેર કર્યું છે, જેમાં ભાજપે યુવા રોજગારી પર વધારે પ્રાધાન્ય આપ્યું છે। કૃષિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10,000 કરોડનો ખર્ચ કરાશે। 25,000 કરોડ રૂપિયા ખર્ચ કરીને સિંચાઈ સુવિધાનું વિસ્તરણ કરાશે। સુજલામ સુફલામ અને સૌની યોજના માટે 25,000 કરોડ રૂપિયા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 સી ફૂડ પાર્ક નિર્માણ કરાશે। આયુષ્માન ભારત યોજના હેઠળ ગુજરાતના લોકોને 10,00,000 રૂપિયાનું કવર અપાશે। 3 સિવિલ મેડિસિટી બનાવવામાં આવશે। 20,000 સરકારી સ્કૂલના વિકાસ માટે 10,000 કરોડનો ખર્ચ કરાશે। 5 વર્ષમાં 20,00,000 રોજગાર અપાશે। ગુજરાત ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં સમગ્ર દેશમાં નંબર 1, લીઝ લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટમાં ગુજરાત નંબર 1, ક્લાઇમેટ ચેન્જ એન્ડ એનર્જી ઇન્ડેક્સમાં ગુજરાત નંબર 1, તો કોમ્પોઝિટ મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત નંબર 1, સમગ્ર દેશમાં વ્યક્તિ દીઠ વીજ વપરાશમાં ગુજરાત નંબર 1 અને ફૂડ સેફ્ટી ઇન્ડેક્સમાં પણ ગુજરાત નંબર 1। અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર એ ગુજરાતને વધુ ઊંચાઈઓ પર લઈ જવાની ભાજપાની કટિબદ્ધતા વ્યક્ત કરે છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે ગુજરાતીઓને પ્રત્યેક આશા અને આકાંક્ષાઓ પૂરી કરી છે। બહાલી દીકરી યોજના કે તહેત આર્થિક સહાયતા 1,50,000 કી દી જાયેગી और उसी के साथ साथ मिशन मंगलम के तहत जो नंबर 2 होगा मिशन मंगलम, उसके तहत सेल्फ हेल्प ग्रुप स्व सहायता समूह उनके विकास के लिए 2,500 करोड़ रुपए का कॉर्पस रखा जाएगा ताकि उसको बढ़ा सके। हमारी सीनियर सिटीजन बहनों के लिए फ्री बस ट्रैवल की व्यवस्था की जाएगी और उसके आदेश दिए जाएंगे। और जो हमारे अग्निवीर अग्निपथ के जो हमारी बहनें आएंगी उनको 1-time ग्रांट 50,000 रुपए का दिया जाएगा ताकि वो अपने आप को सेटल कर सके। उसी तरीके से हमारे जो आदिवासी भाई हैं उनके लिए 1,00,000 करोड़ रुपए वन बंधु कल्याण योजना के तहत सोशियो इकोनॉमिक डेवलपमेंट सामाजिक आर्थिक विकास के लिए हमारे आदिवासी भाइयों के लिए रखा जाएगा। बिरसा मुंडा आदि जाति समृद्धि कॉरिडोर अंबाजी से लेकर के उमेर ग्राम तक ये बनेगी, ऊपर से लेकर के नीचे तक एक ट्राइबल जो सारे ट्राइबल जिलों को कनेक्ट करेगा और उसके लिए एक कॉरिडोर बनेगा, उसकी हम तैयारी करेंगे। स्टेट ऑफ द आर्ट हेल्थ केयर के लिए 8 मेडिकल कॉलेजेस ट्राइबल डिस्ट्रिक्ट में, पैरा मेडिकल कॉलेजेस नर्सिंग कॉलेजेस ये खोले जाएंगे। 8 गुजरात में इंडस्ट्रियल डेवलपमेंट कॉरपोरेशन की तरफ से ट्राइबल बेल्ट को में खोले जाएंगे ताकि ट्राइबल में एम्प्लॉयमेंट जनरेट हो सके, इसकी कोशिश होगी। 25 बिरसा मुंडा ज्ञान शक्ति रेजिडेंशियल स्कूल बनेंगे जिसमें 75,000 हमारे मेरिटोरियस आदिवासी भाई पढ़ेंगे और शिक्षा ग्रहण करेंगे, इसकी व्यवस्था की जाएगी। ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા 5મી નવેમ્બરના રોજ અગ્રેસર ગુજરાત કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 15મી નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા। આ માટે ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી, તેમજ એક ફોન નંબર અને વેબસાઇટમાં બનાવવામાં આવી હતી, જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણીનો ઢંઢેરો તૈયાર કરી શકે। ત્યારે જનતા પાસેથી મળેલા અભિપ્રાયના આધારે ભાજપનું સંકલ્પપત્ર તૈયાર કરી દેવામાં આવ્યું હતું, જેને હવે ગાંધીનગર કમલમ ખાતેથી જાહેર કરી દેવામાં આવ્યું છે।